વેલકમ ટુ માય ચેનલ મેથ્સ એન્ડ સાયન્સ ટ્રિક એન્ડ ટોયઝ આજે આપણે બંગડી વડે સંખ્યા બનાવોની એક ગણિતની પ્રવૃત્તિ જોઈશું આ પ્રવૃત્તિ માટે આપણે સૌપ્રથમ એક કાર્ડ પેપર લઈશું કાર્ડ પેપર પર આપણે અલગ અલગ અહીં ચાર રંગના ડોટ્સ કર્યા છે જેમ કે એકમ માટે કાળા રંગનું આ પ્રકારનું દશક માટે સો માટે લાલ રંગનું અને હજાર માટે લીલા રંગનું તો હવે સૌ પ્રથમ આપણે જોઈએ આ રમતની શરૂઆત કેવી રીતે કરવી જો આપણે હજારથી વધુ સંખ્યા લેવી હોય તો હજી અંદર એક કોઈ નવા કલરના ડોટ્સ કરી શકાય જેમ કે રમતની શરૂઆત કરીએ એક બંગડી લઈશું અહીં આપણે ગોઠવીશું બંગડીની અંદર રહેલ એકમના ટપકા ગણીશું તો અહીં એક બે ત્રણ ચાર પાંચ અને છ માટે એકમમાં આવશે છ ત્યારબાદ દશકના ટપકા ગણીશું તો દસકમાં અહીં સૌપ્રથમ આપણે જોઈશું દસકમાં એક ટપકું છે માટે દસકના સ્થાનમાં લખીશું એક ત્યારબાદ સોના સ્થાનમાં જોઈએ તો સો માટે બે લાલ રંગના ટપકા છે માટે સોમાં લખીશું બે અને હજારમાં પણ બે ટપકા છે માટે આપણી એક સંખ્યા બને છે હવે આપણે એ સંખ્યાનું વાંચન કરીશું તો આપણી સંખ્યા બને છે જે બે હજાર બસો સોળ ફરીથી આપણે બંગડી નાખીએ અને ટપકાને ગણીએ તો અહીં એક બે ત્રણ ચાર અને પાંચ એકમના પાંચ ટપકા છે ત્યારબાદ આપણે દશકના ટપકા જોઈએ તો દશકમાં બે ટપકા છે સોમાં પણ બે ટપકા છે અને હજારમાં એક એક ટપકું છે માટે આપણી એક સંખ્યા બનશે એક હજાર બસો ને પચીસ અહીં આપણે લઈએ તો હજારના સ્થાનમાં એક પણ ટપકું નથી સોના સ્થાનમાં આપણે જોઈએ તો બે ટપકા છે અને દશકના સ્થાનમાં પાંચ ટપકા છે માટે આપણે સૌ પ્રથમ લખીશું એકમ એકમમાં એક પણ ટપકું નથી માટે મૂકીશું શૂન્ય ત્યારબાદ દશક માટે પાંચ લખીશું અને સો માટે બે લખીશું માટે આપણી જે સંખ્યા બને છે એ છે બસો પચાસ ફરીથી એક સંખ્યા લઈએ અહીં આપણે જોઈએ હજારના સ્થાનમાં કોઈ ટપકું નાખી અને એકમના સ્થાનની શરૂઆત કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ટપકા છે માટે એકમમાં સાત આવશે ત્યારબાદ દશકમાં બે આવશે અને સોમાં પણ બે આવશે માટે આપણી જે સંખ્યા બને છે એ છે બસો ને આ પ્રકારે આપણે ટપકાની રમત બંગડી વડે રમી શકીએ અને સાથે સાથે સંખ્યા જ્ઞાનની માહિતી પણ બાળકોને સરળતાથી આપી શકીએ